રાજ્યમાં દરરોજ કોરોનાના 4000થી વધુ કેસો આવવા લાગ્યા છે, જેના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15 જાન્યુઆરી સુધીના પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા. સરકાર સાંજના 7 વાગ્યા સુધીમાં કોરોનાની નવી ગાઈડલાઈન્સ જાહેર કરે તેવી શક્યતા છે. તો શુક્રવારે એટલે કે આજે 12 વાગે જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક પણ યોજી હતી. રાજ્યમાં પ્રવર્તી રહેલા કોવિડ-19ની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના આરોગ્ય કર્મીઓની રજાઓ રદ કરાઈ છે. તમામ કર્મીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશો કરી દેવાયા. આગામી સમયમાં અનિવાર્ય સંજોગો સિવાય રજા મંજૂર કરાશે નહીં. ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવતા આખરે રાજ્ય સરકારે 6 જાન્યુઆરી, આગામી 10-12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિતિ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. સાથે જ અમદાવાદમાં યોજાનારા ફ્લાવર શો તથા પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યા. વાયબ્રન્ટ સમિતિમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી પ્રતિનિધિ મંડળો આવવાના હતા. જોકે ગુજરાત સહિત દેશ તથા દુનિયાભરમાં પણ સંક્રમણ વ્યાપક બનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહાનગર અને જિલ્લાના કલેક્ટરો તથા મ્યુનિસિપલ કમિશનરો સાથે સમીક્ષા બેઠક કરી હતી. તમામ જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓ સાથે સચિવોને પણ રવાના કરાયા છે. હાલમાં રાજ્યમાં 11 મહાનગર અને જિલ્લાઓમાં કોરોના સંક્રમણ વધુ છે. મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સથી યોજાયેલી મિટિંગમાં સુરત કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કલેક્ટરો, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અધિકારી સહિતનાઓ જોડાયા હતા. હાલની પરિસ્થિતિ અંગે માહિતી પણ આપી હતી. આવનારા સમયમાં કેવા પગલાં લેવાનાર છે તે અંગે ચર્ચા પણ કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.